સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં હરિનગર ખાતે હજરત ગેબન સઈદ બાવાનો 80મો ઉરસ ધામધૂમથી મનાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં હજરત ગેબન સઈદ બાવાનો ઉરસનો પ્રોગ્રામ 3 દિવસ રાખવામાં આવે છે, જેમાં ખાસ કરીને સંડલ અને ઉરસનો પ્રોગ્રામનો ખાસો એવો મહત્વ હોય છે. ઉરસના દિવસે દરગાહમાં સાંજે ન્યાઝનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમ બધી જ કોમના લોકો આવીને ન્યાઝના પ્રોગ્રામનો લહાવો લે છે. અહીં ન્યાઝમાં મીઠા ચાવલ, દાળ અને ભાત બનાવવામાં આવે છે અને લોકો આવીને તેનો લહાવો લે છે. હિન્દુ મુસ્લિમને આસ્થાનું પ્રતીક આ દરગાહ છે. વર્ષોથી પરંપરાગત રીતે અહીં મુસ્લિમ મહિનો રજબની 27મી તારીખે આ ઉરસ ધામધૂમથી મનાવવામાં આવે છે. દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા અહીં મોટી માત્રામાં ન્યાઝ કરવામાં આવે છે અને લોકો આવે છે, ફૂલ ચડાવે છે, ચાદર ચડાવે છે, નારિયેલ વધાવે છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. હજરત ગેબન સઈદ બાવાના દરગાહના વહીવટ કરતા ઇરફાન ગરાનાએ કહ્યું કે આ દરગાહ વર્ષો જૂની છે. પરંપરાગત રીતે અહીં આવી જ રીતે દર વર્ષે ઉરસ ઉજવવામાં આવે છે. લોકોની આસ્થાનું પ્રતીક આ દરગાહ છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અહીં લોકો આવે છે. આસપાસના હિન્દુ અને મુસ્લિમ લોકોનો પણ ખૂબ જ સાથ અને સહકાર અહીં મળે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ઇરફાન ઇકબાલ ઘરાણા છે. આજે ઉદ્ધગામ શાંતિનગર માં આવેલા છે, ગેબન સઈદ બાવાની દરગાહનો ઉરસ છે. એનો મ્યાદ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. કેટલા લોકો આવેલા? લગભગ 1500 ની આજુબાજુ માણસો એને જમાડવા હતું. ન્યાઝમાં મીઠા ચાવલ અને દાળ ચાવલ બનાવવામાં આવ્યા હતા. વેજીટેરિયન મીઠા ચાવલ ને દાળ એના માટે રાખી, દાળ ચાવલ રાખવામાં આવ્યા હતા કે અહીંયા બધા હિન્દુ મુસ્લિમ બધા જ ખાવા આવે છે અને એ લોકોને આ દાળ ચાવલ બહુ પસંદ આવે છે. દરગાહના અંદર માં છે ને 3 દિવસ નો પ્રોગ્રામ હતો. 6 તારીખે ગુસલ નો પ્રોગ્રામ હતો, 7 તારીખે સંદલ નો પ્રોગ્રામ હતો અને 8 તારીખે નિયાત નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા જ આવે છે અને આજુબાજુના આડોશ પાડોશ ને બી બહુ સારો સપોર્ટ મળે છે દરગાહના અંદર માં. હા, લગભગ 70-80 વર્ષ જૂની દરગાહ છે. દર વર્ષે અહીંયા નિયાત કરવામાં આવે છે. ઉરસનો ટાઈમ રજબની 25 તારીખે ગુસલ કરવામાં આવે છે, રજબની 26 તારીખે સંદલ કરવામાં આવે છે અને 27મી નિયાત કરવામાં આવે છે. અહીંયા આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે, એટલે અહીંયા દૂર દૂરથી આસપાસ નગરથી વેસુથી ઘણા હિન્દુ મુસ્લિમ ભાઈઓ ત્યાંથી અહીંયા આવે છે દરગાહ પર. મેં જરીના અમન સોસાયટી સુરત સે બોલ રહી હું, યાની આજ મેં આઈ હું કે દરગાહ પે જો આતા હૈ ઉનકા ફૈસલા હોતા હૈ, દૂર દૂર સે આતે હૈ ઓર ન્યાઝ ખાને સબ આયે, દાલ ચાવલ ઓર બનાયે ઓર અચ્છે સે હમારી યહાં મુરાદે પૂરી હોતી હૈ. દરગાહ કા નામ ક્યા હૈ? જેબન સા બાવા. કહાં પે આઈ હૈ? ઝાંસી કી રાની કે પાસ. હર સાલ આતે હો? હા, હમ હર સાલ આતે હૈ યહાં પર. કૈસા લગા ન્યાઝ ખાતે? બહોત અચ્છા લગા ન્યાઝ ખાતે. ઓકે મેમ, થેન્ક યુ.